અત્યારના સમાચાર પર વિગતવા નજર કરીએ તો મોદી કેબિનેટમાં લગલગાટ મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે ખેડૂતો માટે મોટી જાહેરાત દેશના એરપોર્ટનું ખાનગીકરણ કરવાને લઈને જાહેરાત અને હવે દેશના વિદ્યાર્થીઓ માટે મોદી કેબિનેટમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે મંત્રીમંડળની બ્રિફિંગમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની કેબિનેટમાં રાષ્ટ્રીય ભરતી એજન્સીની જાહેરાત કરવામાં આવી છે આના દ્વારા ભરતી પ્રક્રિયા સરળ બનશે કેન્દ્ર સરકારે યુવાનો માટે નોકરીની શોધમાં ખૂબ સારા સમાચાર આપ્યા છે ગતરોજ મળેલી બેઠકમાં મોદી કેબિનેટે રાષ્ટ્રીય ભરતી એજન્સીની રચનાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે આ અંતર્ગત વર્ષમાં બે વાર ટેસ્ટ લેવામાં આવશે અને એક પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવશે આ કેન્દ્રો જિલ્લા મુખ્યાલયમાં બનાવવામાં આવશે ઉંમરમાં યુવાનોને છૂટછાટ મળશે નહીં ફી છૂટનું ધોરણ સમાન રહેશે આ અંતર્ગત પરીક્ષાઓ બાર ભાષાઓમાં થશે રાષ્ટ્રીય ભરતી એજન્સીનું મુખ્ય મથક દિલ્હી હશે વિદ્યાર્થીઓ પરીક્ષામાંથી પૈસાની બચત પણ કરશે તેઓને વધારે આમ તેમ દોડવું નહીં પડે બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મળેલી કેબિનેટ બેઠકની કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદમાં વિગતવાર માહિતી આપી હતી દેશના છ એરપોર્ટનું સંચાલન અને સંચાલન ખાનગી પ્લેયરને આપવામાં આવ્યું હતું જેમાં જયપુર ગુવાહાટી અને તિરુવનંતપુરમ એરપોર્ટને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ હેઠળ લીઝ પર આપવાનો કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે પીએમના નિવાસ મળનાર આ બેઠકમાં શિરડીના ખેડૂતો માટે રાહતના સમાચાર મળી શકે છે શિરડીના ખરીદ મૂલ્યમાં દસ રૂપિયા પ્રતિ ક્વિન્ટાલે વધારો કરવામાં આવે તેવી શક્યતા છે ગત વર્ષે આ ખરીદ મૂલ્યમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો આ ઉપરાંત દેશના ત્રણ એરપોર્ટને પીપીપી ધોરણે વિકસાવવાની મંજૂરી પણ આ બેઠકમાં આપવામાં આવી શકે છે બ્યુરો રિપોર્ટ લાઈવ ગુજરાત ન્યૂઝ